ओके, नाउ एवरीवन ओपन पेज नंबर 65 27B। तमारा કુટુંબનો ફેમિલી ચાર્ટ બનાવો, તમારે ફેમિલી ચાર્ટ તમારા ફેમિલીનો, તમારા કુટુંબનો બનાવવાનો છે। અહીંયા ફેમિલી ચાર્ટ છે, અહીંયા માય સેલ્ફ તમે પોતાનું નામ લખવાનું, અહીંયા તમારા બ્રધરનું નામ, સિસ્ટરનું નામ। હવે અહીંયાથી બે સાઈડ આપ્યા છે, આ એક સાઈડ અને આ બી સાઈડ, તો માય ફાધર અને માય મધર, તમારા ફાધરનું, અહીંયા બ્રધર સિસ્ટર આવી ગયા એટલે ફાધર મધરનું નામ લખવાનું, પછી તમારા અંકલ આંટ એટલે પપ્પાના ભાઈ અને તેમના વાઈફ, હવે અહીંયા મમ્મી ના ભાઈ અને તેના વાઈફનું નામ લખવાનું। ઓકે, મમ્મીના ભાઈ એટલે તમારા મામા અને મામી, પપ્પાના ભાઈ એટલે તમારા અંકલ એટલે તમારા કાકા અને કાકી, પછી તમારા ગ્રાન્ડ ફાધર અને ગ્રાન્ડ મધર, તો તમારા દાદા અને દાદીનું લખવાનું, અને અહીંયા તમારા ગ્રાન્ડ ફાધર ગ્રાન્ડ મધરમાં તમારા નાના અને નાનીનું નામ લખવાનું। ઓકે, અને ત્યાં ફોટો પણ લગાવવાના હોય છે। ઓકે, ફોટો હોય તો ફોટો લગાવવાના, અને એવી જ રીતના આ ફેમિલી ચાર્ટ તમારે કોઈ પણ સ્પેસમાં, કોઈ પણ શેપમાં, ટ્રીમાં કરવો કે કંઈ પણ બીજા કોઈ શેપમાં તમારે તમારો ફેમિલી ચાર્ટ બનાવવાનો, તેમાં ફોટા લગાવવાના, નામ લખવાનું, તેમાં તમે ખબર ને આપણે આગળ કરાવ્યું તે રીતને ફેમિલી ચાર્ટ બનાવવાનો છે। ઓકે, અને નીચે સેન્ટન્સ લખવાના, આઈ એમ તમારું નામ લખવાનું, માય ફાધર્સ નેમ ઇઝ સો એન્ડ સો, માય મધર્સ નેમ ઇઝ સો એન્ડ સો, આઈ હેવ ડેશ બ્રધર તમારા કેટલા ભાઈ છે તે લખવાના, એન્ડ ડેશ સિસ્ટર કેટલી બહેન છે તે લખવાની, હિઝ નેમ ઇઝ ભાઈનું નામ લખવાનું, અને હર નેમ ઇઝ તે બહેનનું નામ લખવાનું, પછી માય ગ્રાન્ડ ફાધર નેમ ઇઝ સો એન્ડ સો તમારા દાદાનું નામ જે હોય તે લખવાનું, અને માય ગ્રાન્ડ મધર નેમ ઇઝ સો એન્ડ સો તમારા દાદીનું નામ, એવી રીતના તમારે માય સેલ્ફનો એસે લખવાનો છે। પણ અત્યારે અહીંયા નોટબુકમાં જ્યારે પણ હું તમને કહું ત્યારે નોટબુકમાં લખવાનું છે, અત્યારે તમારે નોટબુકમાં લખવાનું નથી। ઓકે, અને હવે નેક્સ્ટ પેજ પર એક્ટિવિટી 8, જોડીમાં કામ કરો અને આપેલા કોયડાનો ઉકેલ લાવો। કોયડા એટલે કે રાઇડર્સ, હા ને, ઉખાણા, ઇટ ઇઝ અ બિગ એનિમલ, ઇટ હેઝ ટુ લોંગ ટીટ, ઇટ હેઝ વન ટ્રંક, વોટ ઇઝ ઇટ, તે શું આવે છે, એન એલિફન્ટ, અહીંયા લખવાનું એન એલિફન્ટ, ELEPHANT, પછી ઇટ હેઝ નો વિંગ્સ બટ ઇટ ફ્લાઈઝ ઇન ધ સ્કાય, ઇટ ઇઝ નોટ અ બર્ડ, વોટ ઇઝ ઇટ, તો અ કાઇટ, પતંગ, ઇટ હેઝ ફોર લેગ્સ, ઇટ કેન નોટ વોક, વી સીટ ઓન ઇટ, વોટ ઇઝ ઇટ, તો અ ચેર, બરાબર, આ તમારે તમારી ટેક્સ્ટબુકમાં જ લખવાનું છે। ઓકે, ઇટ ઇઝ અ બિગ એનિમલ, મોટું એનિમલ છે, ઇટ હેઝ ટુ લોંગ ટીથ, તેના લાંબા બે દાંત છે, ઇટ હેઝ વન ટ્રંક, એની પાસે એક ટ્રંક છે, અને વોટ ઇઝ ઇટ, તો એનિમલ એલિફન્ટ, પછી ઇટ હેઝ નો વિંગ્સ, તેની પાસે પાંખ નથી, બટ ઇટ ઇઝ ફ્લાય ઇન ધ સ્કાય, પણ તે આકાશમાં ઉડે છે, અને ઇટ ઇઝ નોટ અ બર્ડ, તે પક્ષી નથી, તો તે શું છે, કાઇટ એટલે પતંગ, ઇટ હેઝ ફોર લેગ્સ, તેના ચાર પગ છે, ઇટ કેન નોટ વોક, પણ તે ચાલી શકતું નથી, વી સીટ ઓન ઇટ, આપણે તેના પર બેસીએ પણ, તો તે શું છે, ચેર। હવે એક્ટિવિટી 9માં છે, સાંભળો, દોહરાવો અને ગાઓ, બ્રાઉન એન્ડ ફરી, કેટરપિલર ઇન અ હરી, ટેક યોર વોક ટુ ધ શેડી લીફ ઓન સ્ટોક, ઓર વોટ નોટ, મે બી લવલી સ્પોટ, નો ટોડ સ્પાય યુ, નો બર્ડ પાસ બાય યુ, ગ્રો અપ એન્ડ ફ્લાય એઝ અ લવલી બટરફ્લાય, આ બટરફ્લાય છે, બરાબર ને? ઓકે, નાઉ થેન્ક યુ.